गुड मॉर्निंग बाळको, आपणे स्वाध्याय पोथीमां गया विडियोमां प्रश्न 9 सुधी जोयुं हतुं। हवे आजे आपणे आगळ जोईशुं। प्रश्न 10 लखो। लखवानुं छे, केवी छे, क्या छे, सूचना आपी छे ए प्रमाणे आपणे लखवानुं। तो पहेलुं छे केवी छे। एक नंबर पोपटनी खाली जग्या आंक, खाली जग्या पान। तो शू आवशे भाई? पोपटनी खाली जगह में शू लखवानुं? गोर 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 आँख अने लीली लीली पांख। बे नंबर चकलीनी, चकलीनी झीणी झीणी आँख, नानी नानी पांख। त्रण नंबर बेननी, बेननी भोळी भोळी आँख, काली काली बोली। पछी आगळनुं छे क्या छे? तो शब्दों आप्या छे, कोण क्या छे लखवानुं छे। पोपट, तो पोपट क्या छे? लीमड़े। तो खाली जगह में शू लखवानुं? लीमड़े। चकली, चकली क्या छे भाई? घरने आंगणे। तो खाली जगह में शू लखीशुं? घरने आंगणे। त्रण बेनी, बेनी शू आवशे? बेनी क्या हो छे भाई? घरमां। तो खाली जगह में लखवानुं? घरमां। आगळ छे सौने शू गमे। भाई सौने શું ગમે છે લખવાનું છે। ઉદાહરણ આપ્યું છે ખાલી જગ્યા અને ખાલી જગ્યા પોપટ। તો બોલતો અને ઉડતો પોપટ। એક નંબર રમતી અને ઉડતી ચકલી। બે નંબર રમતી અને હસતી બેની। ત્રણ નંબર નાચતો અને કૂદતો હું। પ્રશ્ન 11 ચિત્ર પરથી ખાલી જગ્યા પૂરો। ચિત્રો આપ્યા છે, ચિત્રો પરથી શું કરવાનું છે મિત્રો? ખાલી જગ્યા પૂરવાની છે। ઉદાહરણ આપ્યું છે, ઉદાહરણમાં પહેલું સાનું ચિત્ર આપેલું છે પોપટ। પોપટ કેવો છે? પોપટ કેવો હોય ભાઈ? પોપટ લીલો છે। એક નંબર શું આપ્યું છે ભાઈ ચિત્રમાં? સાનું ચિત્ર દેખાય છે બિલાડી। કેટલી બિલાડી છે? બે બિલાડી। કેવી કેવી છે? એક કારી બિલાડી છે અને એક દોરી બિલાડી છે, સફેદ બિલાડી। એક જાડી છે અને એક પાતરી છે। કારી બિલાડી કેવી છે ભાઈ? કારી બિલાડી કેવી લાગે છે તમને બંનેમાંથી? જાડી। કેવી લાગે છે? જાડી। તો ખાલી જગ્યામાં શું લખીશું આપણે? કારી બિલાડી જાડી લાગે છે। પછી બંનેમાંથી કઈ બિલાડી પાતરી છે? તો બંનેમાંથી તમને કઈ બિલાડી પાતરી લાગે છે ભાઈ? કાળી કે સફેદ? કઈ લાગે છે? સફેદ। તો બંનેમાંથી સફેદ બિલાડી પાતરી છે। પછી નીચે બીજા નંબરનું ચિત્ર આપ્યું છે, સાના સાના ચિત્રો છે ભાઈ? હાથી છે અને ઘોડો છે। એક મોટું ચિત્ર દેખાય છે અને એક નાનું ચિત્ર દેખાય છે। તો હાથી કેવો છે? તો હાથી કેવો છે ભાઈ? મોટો છે। બંનેમાંથી નાનું કોણ છે? તો બંનેમાંથી ઘોડો નાનો છે। ત્રીજા નંબરના ખાનામાં શું આપ્યું છે? સાનું ચિત્ર છે ચકલીનું। કેટલી ચકલી છે? ત્રણ ચકલી। તો પ્રશ્ન આપ્યો છે કેટલી ચકલીઓ છે? તો ખાલી જગ્યામાં શું લખીશું આપણે મિત્રો? ત્રણ ચકલીઓ છે। ચોથા નંબરનું ચિત્ર છે, બે ભાઈ આપ્યા છે, એક લોંગજી અને એક શોર્ટજી। જો નામ લખેલા છે, મોટો દેખાય છે લોંગજી અને નાનો દેખાય છે શોર્ટજી। તો લોંગજી કેવા છે ભાઈ? તો લોંગજી કેવા છે? ઊંચા છે। બંનેમાંથી નીચું કોણ છે? બંનેમાંથી નીચું કોણ છે ભાઈ? શોર્ટજી। તો બંનેમાંથી શોર્ટજી નીચા છે। પાંચમા નંબરનું સાનું ચિત્ર આપ્યું છે પીંછા। બે પીંછા છે, એક નાનું પીંછું છે અને એક લાંબુ પીંછું છે। અને એક કાગડાનું પીંછું કેવું છે? તો કાગડાનું પીંછું ટૂંકું છે। કયું પીંછું લાંબુ છે? તો મોરનું પીંછું લાંબુ છે। પ્રશ્ન 12 ઉદાહરણ મુજબ વાક્યો લખો। ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે શું કરવાનું છે મિત્રો? વાક્યો લખવાના છે। ચોક જાડો છે, બોલપેન પાતરી છે। તો સસ્તું અને મોંઘું એક નંબરમાં, તો લોખંડ સસ્તું છે અને લાકડું મોંઘું છે। બે નંબર ભારે અને હલકું, ભારે અને હલકું કયું હોય એ તમારે વાક્ય બનાવવાનું છે। તો ટેબલ ભારે છે અને ખુરશી હલકી છે। ત્રણ નંબર ઊંચું નીચું, તો કબાટ ઊંચું છે અને પાટલી નીચી છે। ચાર નંબર મોટું નાનું,
टेबल मोटू छे, खुर्शी नानी छे। प्रश्न तेर, जेना विषे माहिती होय त्या गौर करो अने जे वधारानी माहिती होय त्या शुं करवानुं छे। चौरस पहेलुं वाक्य छे, ऐश्वर्यानी आँखो माजरी छे। माहिती छे ए आँखो आपणने खबर छे, पण केवी छे ए वधारानी माहिती छे, एटले एनी सामे माजरी ऊपर शुं आवशे? चौरस। बे नंबर, आद्या चंचर छोकरी छे, तो चंचर ऊपर चौरस अने छोकरी ऊपर गोर। त्रण नंबर, सोफिया ने चोखा दांत छे, तो चोखा ऊपर चौरस आवशे अने दांत ऊपर शुं आवशे? गोर। चार नंबर, अरमान होशियार विद्यार्थी छे, अरमान ऊपर सॉरी होशियार ऊपर चौरस आवशे अने विद्यार्थी ऊपर शुं आवशे? गोर आवशे। पांच, द्विज विज्ञान वार्ताओ वांचे छे, तो विज्ञान ऊपर शुं आवशे? चौरस अने वार्ताओ ऊपर गोर। छ नंबर, परिताए सुंदर दृश्य जोयुं, सुंदर ऊपर चौरस अने दृश्य ऊपर गोर। दादानी फांद गोर मटोर छे, फांद ऊपर गोर अने गोर मटोर छे, एना ऊपर शुं आवशे? गोर। प्रश्न चौद, योग्य विकल्प मूको। खाली जगह आपी छे, एमांथी साचो विकल्प शोधीने खाली जगह पूरवानी छे। एक, नव्याએ બટન ટાંકવા ખાલી જગ્યા દોરો લીધો, તો કેવો લીધો? પાત્રો, તો ખાલી જગ્યા એમ લખવાનું પાત્રો। બે, મિલિંદે ખાલી જગ્યા સાપ પકડ્યો, કેટલા સાપ પકડ્યા? એક, એટલે ખાલી જગ્યામાં શું લખીશું? એક। ત્રણ, જેઠાલાલે ખાલી જગ્યા લસ્સી પીધી, કેવી લસ્સી? ઠંડી। સુસ્મિતા ખાલી જગ્યા મરચું ખાઈ શકે છે, તીખું। ખાલી જગ્યા ઓફિસમાં કૃતિકા અને દેવાંશી બેઠા છે, મોટી ઓફિસમાં। છ, ઝાડનું થડ ખાલી જગ્યા છે, કેવું છે ભાઈ? જાડું। ડોસીમાના માથાના વાળ ખાલી જગ્યા છે, કેવા છે? ધોળા, તો ખાલી જગ્યા લખવાનું ધોળા। મારી બોલપેન ખાલી જગ્યા છે, કેવી છે? સસ્તી। પ્રશ્ન પંદર, નીચેના ફકરાના વાક્યોમાં જેના વિશે માહિતી હોય ત્યાં ગોર કરો અને વધારાની માહિતી હોય ત્યાં ચોરસ કરો। આમ ફકરો આપ્યો છે, ફકરો વાંચવાનો અને વધારાની માહિતી હોય એની સામે ચોરસ કરવાનું, અને જેના વિશે માહિતી હોય તેની સામે શું કરવાનું? ગોર કરવાનું। પ્રશ્ન સોળ, વધારાની માહિતી ઉમેરી વાક્ય લાંબુ કરો। ઉદાહરણ આપ્યું છે એ પ્રમાણે વધારાની માહિતી મેળવીને વાક્ય શું કરવાનું છે? લાંબુ કરવાનું છે। એક નંબરનું ઉદાહરણ છે, મારા ઘરે ગાય છે, તો વધારાનો શબ્દ મૂકવાનો મારા ઘરે, કેવી વધારાનો શબ્દ છે ભાઈ? સફેદ, સફેદ ગાય છે। બીજું ઉદાહરણ આપ્યું છે, આકાશમાં પક્ષી ઉડે છે, તો લાંબુ કરવા માટે શું કર્યું ભાઈ? આકાશમાં ત્રણ પક્ષી ઉડે છે। એ જ પ્રમાણે આગળ ત્રીજું વાક્ય, સુરેન્દ્રએ પતંગ ચગાવ્યો, વાક્ય લાંબુ કરવું હોય તો સુરેન્દ્રએ ગુલાબી પતંગ ચગાવ્યો। દાદીએ લાડવા વેચ્યા, તો દાદીએ હજાર લાડવા વેચ્યા। પાંચ નંબર, મીના અને રેણુકાએ રંગોળી પૂરી, તો મીના અને રેણુકાએ સરસ રંગોળી પૂરી। મારી પાસે રૂપિયા છે, મારી પાસે ઘણા રૂપિયા છે। સાત નંબર, ઈલા છોકરી છે, તો ઈલા કેવી છોકરી છે? ડાઈ છોકરી છે, એટલે વાક્ય શું બનશે? લાંબુ, તો ઈલા ડાઈ છોકરી છે। પ્રશ્ન સત્તર, વાતચીત, મૌખિક વાતચીત કરવાની છે। પ્રશ્નો વાંચવાના, સમજવાના અને તમારે એકબીજા સામે જવાબ બોલવાના। પ્રશ્ન અઢાર, ગીતના આધારે સરખા બોલાતા શબ્દો લખો। ઉદાહરણ આપ્યું છે, લપ લપિયા તો છપછપિયા, એક પાળે તો ડાળે, જાશુની સામે આવશે ખાશું, ધારી તો સવારી, ખોલ્યા તો બોલ્યા, મરસે તો તરસે, નાયા તો ગાયા, દોરી તો ટોળી, ટાણું તો ગાણું, આવી તો ગોખાવ્યું, માથે તો એની સામે આવશે સાથે, મળતા તો ઉતરતા, અને પેરાશૂટ તો માથાકૂટ। પ્રશ્ન અગિયાર સોરી ઓગણીસ, નકામો શબ્દ છે કો,
મોટેથી વાંચો. વધારાનો શબ્દ હોય શું કરવાનું છે ભાઈ? ચેકવાનું છે અને ફકરો વાંચવાનો છે. એક જંગલ હતું, તેમાં તેની ઉપર શું કરવાનું? ચેકડો મારવાનો. એક સસલું રહેતું હતું. એક દિવસ એક કૂતરો તેની પાછળ પડ્યો, એટલે તેને ઉપર શું કરીશું? ચેકો મારીશું. કૂતરાથી બચવા તે ખૂબ દોડ્યું, તું ઉપર લીટી મારવાની. સસલું એટલી ઝડપથી દોડ્યું કે કૂતરો તેને પકડી શક્યો નહીં, તેના ઉપર ચેકો મારવાનો. હાંફીને કૂતરો બેસી ગયો. એક શિકારી આ બધું જોઈ રહેલો, તેણે કૂતરાને પૂછ્યું. તેણે આવશે અને તેને ઉપર શું કરવાનું? છેકો મારવાનો. કેમ, તું આટલું સસલું એ પકડી ના શક્યો? હું ઉપર શું આવશે? ચેક મારવાનો. કૂતરો કહે, હું મારવા માટે દોડતો હતો, તે બચવા માટે દોડતું હતું. તો અહીંયા તું ઉપર ચેકો મારીશું અને અહીંયા હું ઉપર ચેકો મારીશું. એ પ્રમાણે ફરીથી ફકરો વાંચવાનો. પ્રશ્ન 20, ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે લખો. ઉદાહરણ આપ્યું છે મોટો ખંડ. બે વિભાગ આપ્યા છે, તો બે શબ્દોનું ઉદાહરણ આપ્યું છે. તો મોટો એક ખાનામાં લખ્યું છે અને બીજા ખાનામાં શું લખ્યું છે? ખંડ લખ્યું છે. એ જ પ્રમાણે એક નંબર 30 વિદ્યાર્થીઓ, તો એક ખાનામાં 30 લખવાનું અને બીજા ખાનામાં વિદ્યાર્થીઓ. નંબર 2, ડળામણો ચહેરો, તો પહેલાં ખાનામાં ડળામણો લખીશું અને બીજા ખાનામાં ચહેરો. 3, ઊંચી છોકરી, તો ઊંચી એક ખાનામાં અને બીજા ખાનામાં છોકરી. ખોટો દાખલો, તો પહેલાં ખાનામાં ખોટો અને બીજા ખાનામાં દાખલો. 5 નંબર, પીળા ફૂલ, પહેલાં ખાનામાં પીળા આવશે અને બીજા ખાનામાં ફૂલ આવશે. સફેદ મોર, તો સફેદ અને મોર. ઊંડો કૂવો, તો ઊંડો કૂવો. રૂપારો છોકરો, પહેલાં ખાનામાં રૂપારો લખવાનો અને બીજા ખાનામાં છોકરો લખવાનો. ખાટી છાસ, પહેલાં ખાનામાં ખાટી આવશે બીજા ખાનામાં છાસ. સૂકું ઘાસ, તો એક ખાનામાં સૂકું અને બીજા ખાનામાં ઘાસ. મિત્રો, દરેક નંબરમાં દરેક વાક્યમાં બે બે શબ્દો આપ્યા છે, તો એક ખાનામાં પહેલો શબ્દ લખવાનો અને બીજા ખાનામાં બીજો શબ્દ લખવાનો. પ્રશ્ન 21, વિરોધી અર્થવાળા શબ્દોને બંધ બેસતા જોડકા ગોઠવો. વિરોધી એટલે એનાથી વિરુદ્ધ અર્થ થતો હોય તેવું જોડકા બનાવવાના છે. 1, નવું, તો બમાંથી શું આવશે નવાની સામે? જૂનું, તો શું લખવાનું? જૂનું. 2 નંબર, મોટું, તો મોટુંનું વિરુદ્ધી શું થાય ભાઈ? નાનું. મીઠું, તો કડવું. 4 નંબર, નીચે, તો ઉપર. 5 નંબર, રાત, રાત તો શું આવશે? દિવસ. 6 નંબર, પૂનમ, પૂનમની શ્રીનું વિરુદ્ધાર્થી શું આવશે ભાઈ? અમાસ. મિત્ર, મિત્રનું વિરુદ્ધાર્થી શત્રુ. જાડું, તો એનું વિરુદ્ધાર્થી આવશે પાત્ર. વિરુદ્ધાર્થ એટલે કે એનો શબ્દનો જે શબ્દ આપ્યો હોય એ શબ્દનો અર્થ વિરોધમાં થતો હોય એને વિરુદ્ધાર્થી કહેવાય. આ જ પ્રમાણે એક સમાનાર્થી આવે છે, તો સમાનાર્થીમાં શું કરવાનું મિત્રો? સમાનાર્થી કોઈ બી શબ્દ આપ્યો હોય એના જેવો જ બીજો સમાન અર્થ થતો હોય એને શું કહેવાશે? સમાનાર્થી. આપણે આ વિરુદ્ધાર્થી સમજ્યા. હવે બાજુના પેજમાં આપ્યું છે પ્રવૃત્તિ. પ્રવૃત્તિ કરવાની છે, ઘરના આંગણામાં પક્ષીઓમાંથી કોઈ એક પક્ષીનું ચિત્ર દોરો અને તેના વિશે 5 વાક્યો લખો. મિત્રો, તમને ગમતું પક્ષી દોરવાનું અને એના વિશે શું કરવાનું? 5 વાક્યો તમારે લખવાના. પ્રશ્ન 6, વિરોધ અર્થવાળા શબ્દો કોષ્ટકમાંથી શોધો અને ચોરસ કરો અને સામે લખો. કોષ્ટક આપ્યું છે, અહીંયા શબ્દો આપ્યા છે, તો એ વિરુદ્ધાર્થી શબ્દો શોધવાના છે અને સામે લખવાના. સુગંધ, દુર્ગંધ, આમાંથી દુર્ગંધ શોધીને શું કરવાનું? ચોરસ. ઊંચું, તો નીચું. જાડું, તો પાતળું. કાળું, તો દોરું. પહોળું, તો સાંકડું. ખોટું, તો ખરું. સવાર, તો સાંજ. તો આ જવાબ આપ્યા છે, જવાબ પ્રમાણે ચોરસમાંથી કોષ્ટકમાં તમારે શોધીને લખવાના. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 ગુજરાતીમાં પ્રકરણ 5
स्वापोथी में पूर्ण करीशू अने विद्यार्थी मित्रों तमारे प्रथम सत्रनो गुजराती अभ्यासक्रम आटला सुधी आपणे पूर्ण करीशू। नमस्ते।